ભુજમાં આવેલ શાહે જિલ્લા યુવક મંડળ દ્વારા આજે ઈદ નિમિત્તે ગરીબોને મદદરૂપ થઈને અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમી એકતાના સંદેશો સાથે જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સંજોગનગર ખાતે સંસ્થાના કાર્યાલય નજીક હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં પચાસ જેટલી વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પચીસ જેટલી જરૂરતમંદ નિરાધાર મહિલાઓને દાતા શંકરભાઈ સચદેના સહયોગથી રોકડ રકમ અર્પણ કરાઈ હતી આ ઉપરાંત ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સૌથી પહેલાં તો હું તમામ કચ્છના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને બીજ બીજાને ઈદ મુબારક પાઠવું છું અને સાથે કહું છું કે જ્યારે પણ કચ્છમાં કોઈ પણ નાના ચમકડા બને એનો ખોટો ઉપાડો ન થઈ જાય આ તો હું તો કચ્છમાં એટલો જ કહીશ કે આ પાણી છે પાણીમાં લાઠી મારવાથી કોઈ અલગ નથી થતો પાણી તેમાં હિન્દુ મુસલમાન ક્યારેય અલગ થવાના નથી કચ્છની કોમી એકતા આખે વિશ્વમાં પ્રખ્યાત છે અને એના માટે સતત આ વિસ્તારના ધર્મગુરુઓ અને ખાસ કરીને રાજકારણી અગ્રીઓને જુમાભાઈ જેવા છે એ સતત પ્રયત્નશીલ રહ્યા છે ક્યારેય આવા બનાવો કચ્છમાં ન બને એના માટે ખાસ ને અને ખાસ કરીને મોબાઈલનો જે ઉપયોગ કરતા હોય એને હું ખાસ નમ્ર વિનંતી કરીશ કે મે મોબાઈલનો ગેરઉપયોગ ન કરે ભુજમાં અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે અતિથિ ગૃહ અને જીનાલય પેઢીનો ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો અષાઢી બીજના સપરમા દિવસે કલ્યાણક ભવન સંઘ સમાજને અર્પણ કરાયું હતું ચારેક દાયકા જૂનું અતિથિ ગૃહ વિનાશક ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયું હતું વિવિધદાતાઓના સૌજન્યથી કલ્યાણક ભવન અને જિનાલય પેઢીનું નવનિર્માણ કરાયું હતું ઉદ્ઘાટન પ્રસંગે જૈન સાધુ સાધ્વીકણ સંઘ અને સમાજના શ્રેષ્ઠીઓ બહુડી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય કીર્તિલતા શ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સોનિયલતા શ્રીજી મહારાજ સાહેબ દ્વારા ચાતુર્માસ પ્રવેશ કરાયો હતો

ભૂકંપમાં નુકસાન થઈ ગયેલ અને એનું નવનિર્માણ કરી અને આજે શ્રી સંત તથા સમાજને અર્પણ કરીએ છીએ અમારા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ટ્રસ્ટીઓ બધા સાથે રહી અને આ કાર્ય કરીએ છીએ આ સંકુલના બાંધકામની અંદર ટ્રસ્ટીઓ એક સર્વે કારોબારી સભૂહે ખૂબ જ જહેમત ઉઠાવેલી છે જેમાં ખાસ ઉલ્લેખ કરું તો ભરતભાઈ ચમનલાલ શાહે ખૂબ જ મહેનત કરેલી છે અને આજે અમે આધુનિક સંકુલ સંઘને અને સમાજને અર્પણ કરી રહ્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે સંઘ અને સમાજ આનો વધુને વધુ ઉપયોગ કરશે તો જ અમારી આ મહેનત સાર્થક થયેલી ગણાશે ભૂજના ઉદવ પાર્ક ત્રણ ખાતે રામેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાઈ ગયો આ ત્રણ દિવસ ધર્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં દસ હજારથી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઉદ્ધવ વિકાસ સમિતિ દ્વારા કરાયું હતું મુખ્ય આચાર્ય પદેથી ભાવેશભાઈ જોશીએ શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરાવી હતી મહોત્સવના પ્રથમ દિવસે દાંડિયારાસ રાસ ઉપરાંત બીજા દિવસે જલયાત્રા અને ડાયરાના કાર્યક્રમો યોજાયા હતા સુવિખ્યાત લોક કલાકારો જયમિત દવે જયશ્રીબેન પંડ્યા વગેરે સંતવાણીની રમઝટ જમાવી હતી મહોત્સવના અંતિમ દિવસે હવન મહાઆરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું મહોત્સવના ત્રણેય દિવસોમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉજવણીમાં ઉમટ્યા હતા આયોજક સમિતિના હોદ્દેદારો અને યુવા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી ત્રણ દિવસની અંદર દસથી બાર હજાર ભક્તજનોએ પ્રસાદ પણ ત્યાં લાભ લીધેલો અને આખા પ્રોગ્રામની અંદર મહાઆરતી અત્યારે પણ મહાઆરતીનો પ્રોગ્રામ ચાલુ છે અને બધા કાર્યકર્તાઓ સાથે આખી ટીમે એક જબરદસ્ત